नर्मदा जिला यूथ कांग्रेस द्वारा राज्य सरकार की जाहरात में आदिवासी समाज माटे समोनो शब्द नो उल्लेख कराता आदिवासी समाज में भारी आक्रोश व्यापी जवा पाम्यो छे। आ मुद्दे जिला युवा कांग्रेस द्वारा कलेक्टर ने आवेदन पत्र आपी अने रजूआत करवामां आवी हती। गुजरात आदिजाति विकास कोर्पोरेशन की जाहरात में आदिजाति नागरिकों माटे अपमानजनक एवा इसमोनो शब्द उल्लेख करवामां आव्यो छे, जेने यूथ कांग्रेसे आदिवासी समाज नो अपमान छे તેમ ગણાવી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી જાહેર ખબરમાં આ શબ્દ વાપરનાર એવા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। અમે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે આદિવાસીને લગતી, આદિવાસી સમાજને આદિવાસી ઈસમો કહીને આ સરકારે આદિવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે, આદિવાસીની સંસ્કૃતિને ભૂસવાનો પ્રયાસ કર્યો છે, જેની અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ। આજે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા નર્મદા જિલ્લાના કલેક્ટરશ્રીને અમે આવેદન પાઠવવામાં આવ્યા હતા કે આ ઈસમો શબ્દ જે વાપરવામાં આવ્યો છે તેને તાત્કાલિક દૂર કરે, જવાબદાર અધિકારી સામે પગલાં ભરે તથા ગુજરાતની ભાજપ સરકાર આદિવાસી સમાજને માફી માંગે, કારણ કે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આદિવાસી સમાજને યોજનાઓના નામે વારંવાર અપમાનિત કરી છે। આગળ પણ વનબંધુ યોજના, વનવાસી યોજના, હવે આ નવો શબ્દ ઈસમો, એટલે શું આદિવાસી તમારા માટે ઈસમો છે? હું ભાજપના આદિવાસી ઈસમો નેતાઓને કહેવા માગું છું કે તમે કેમ ચૂપ છો? આજે સમાજ પર વારંવાર ભાજપ સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે, તમે પણ જાગો, સમાજ માટે લડો, કારણ કે સમાજ જ તમને મત આપે છે। આવનારા સમયમાં જો આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો યુથ કોંગ્રેસ આક્રમક પગલાં ભરશે, જવાબદાર અધિકારી સામે આંદોલન કરશે તથા યોગ્ય માર્ચ કરી ગુજરાત ભાજપને ઉખાડીને ફેંકી દેશે। નામ અજય વસાવા, નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ।